હાય નમસ્તે મિત્રો હવે તો ગ્રામ્ય લોકશાહી ઉત્સવની શરૂઆત થવા જઈ રહી છે આપણે ત્યાં આપણા ગુજરાત રાજ્યની અંદર અંદાજે સાડા દસ હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતો માટે સરપંચોની ચૂંટણી યોજાવા જઈ રહી છે એટલે કે ગ્રામ્ય લોકશાહી ઉત્સવ શરૂ થઈ રહ્યો છે અને એનું જાહેરનામું પણ ટૂંક જ સમયમાં બહાર પડી જશે અને આના વિશે આપણે જોઈ લઈએ થોડું જે ગ્રામ પંચાયતોની રચનાઓ વિશે કે જે આપણા બંધારણમાં જે કંઈ પણ કઈ રીતે જોગાઈઓ કરવામાં આવેલી છે કે એના વિશે જોઈ લઈએ તો ગ્રામ ગ્રામ પંચાયતોની રચના જે છે એટલે કે પંચાયતોની રચના રચના જે છે આપણા બંધારણના આર્ટિકલ ચાલીસની અંદર આ અંગેની જોગાઈ કરવામાં આવેલી છે કે પંચાયતી પંચાયતની સપનાને સાકાર કરવા માટે બંધારણના આર્ટિકલ ચાલીસમી ચાલીસમી અંગેની જોગવાઈ કરવામાં આવી છે કે જે અંતર્ગત રાજ્ય સરકારો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને લગતા કાયદાઓ ઘડી શકે અને એ અંગેની જે પણ જોગાઈઓ કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે એટલે કે બંધારણમાં આપણે ગુજરાતની વાત કરીએ તો આપણા ગુજરાત રાજ્યની સ્થાપના એક મે ઓગણીસો સાહીઠના રોજ થઈ હતી એટલે કે જે મુંબઈ રાજ્યમાંથી ગુજરાતનું વિભાજન થઈને અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એક મે ઓગણીસો સાહીઠના રોજ અને ત્યારબાદ સ્થાનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ઘડતર માટે એક સમિતિની રચના કરવામાં આવી કે જે રસિકલાલ પરીખના પરીખના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી અને આ સમિતિએ જે છે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો એકસઠની રચના કરી હતી કે જેનો અમલ એક ચાર ઓગણીસો ત્રેસઠથી થયો કે જે ત્રણ સ્તરે પંચાયતી પંચાયતી રાજ વ્યવસ્થા અમલમાં આવી કે જેમાં તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ એટલે કે નીચલા લેવલથી આપણે જોઈએ તો ગ્રામ્ય કક્ષાએ જે નીચના લેવલ ઉપર અને મધ્ય મધ્ય લેવલ એટલે કે તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને જિલ્લા લેવલે જિલ્લા પંચાયતની આ ત્રણ સ્તરીય વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ જે છે બંધ અને આ જે પંચાયત જે છે પંચાયતીય કાયદો અને બંધારણીય દરજ્જો આપવા માટે તોતેરમો બંધારણીય સુધારો ચોવીસ એપ્રિલ ઓગણીસો ત્રાણુંના રોજથી આ બંધારણીય જે કાયદો છે ઓગણીસો બાણું સુધારા બિલ તોતેર ને જે ચોવીસ એપ્રિલ ઓગણીસો ત્રાણુંથી થી અમલમાં આવ્યો એટલે કે આ અને આ કાયદા દ્વારા પંચાયતો છે તેને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હતો અને આ બંધારણની અંદર જો મળતા પંચાયતોને પણ બંધારણમાં સ્થાન મળી ગયું અને બહુ અને તે દ્વારા જે વિવિધ જોગાઈઓ કરવામાં આવી અને એમાં જ સૌથી મહત્ત્વની જોગાઈ આપણે જે જોવા જઈએ અત્યારે જે સરપંચની ચૂંટણી થઈ રહી છે તે બંધારણના આર્ટિકલ જે જોઈએ ભાગ નવમાં કે જે પંચાયતો વિશેનો ભાગ નવ દાખલ કરવામાં આવ્યો અને એની જે સૌથી મહત્ત્વની જે છે જે ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે બસો તેતાલીસ ડ આર્ટિકલ બંધારણના આર્ટિકલ બસો તેતાલીસ ડ હેઠળ આ ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે એટલે કે પંચાયતોની ચૂંટણીઓ જે છે આપણી ગ્રામ પંચાયતોની તો એ આના અંતર્ગત યોજાતી હોય છે તો મિત્રો આપણે પંચાયતો વિશે જાણી માહિતી બંધારણમાં અને હવે જોઈએ કે હવે આ જે ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે આગામી ડિસેમ્બર મહિનામાં તો એના વિશેનું જોઈ લઈએ ઓગણત્રીસ નવેમ્બરના રોજ જાહેરનામું બહાર પડશે એટલે કે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર એકવીસના રોજ જાહેરનામું બહાર પડશે અને ચાર ડિસેમ્બર સુધીમાં ના સરપંચ અને તેના સભ્યોના ફોર્મ ભરી શકાશે એટલે કે ચાર ડિસેમ્બર સુધીમાં ફોર્મ ભરી શકાશે અને છ ડિસેમ્બરના રોજ આ ફોર્મની ચકાસણી થશે અને સાત ડિસેમ્બર સુધીમાં કોઈએ જો ફોર્મ પરત ખેંચવું હોય તો ફોર્મ પરત ખેંચી શકાશે અને સાત ડિસેમ્બ સાત ડિસેમ્બરના પરત ખેંચી શકાશે અને ત્યારબાદ ઓગણીસ ડિસેમ્બરના રોજ જે સરપંચો અને સભ્યોની ચૂંટણી યોજાશે અને એનો સમય રહેશે સવારે સાત વાગ્યાથી કરીને સાંજે છ વાગ્યા સુધીનો તો દોસ્તો આ સરપંચોની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને ગામના વડાઓની પણ નિમણૂક થવા જઈ રહી છે એટલે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા અને લોકશાહી હિન્દુ ઉત્સવને ઉજવવા જઈ રહ્યો છે અને આ જે ચૂંટણીઓ છે એનું પરિણામ જે છે એકવીસ ડિસેમ્બરના રોજ જાહેર થશે ને બીજું કે ચૂંટણી ઓગણીસ ડિસેમ્બરના રોજ યોજાશે ઓગણીસ ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે અને આ સિવાય લો કે ક્યાંય કંઈ એવી જો જરૂરિયાત ઊભી થઈ તો બીજા દિવસે એટલે કે વીસ ડિસેમ્બરના રોજ ચૂંટણી થશે અને રિઝલ્ટ એકવીસ ડિસેમ્બરના રોજ થઈ જશે એટલે કે તમામ પંચાયતો જે છે ગ્રામ પંચાયત ચૂંટણી યોજાવાની છે અને એનું રિઝલ્ટ જે છે એકવીસ ડિસેમ્બર બે હજાર એકવીસના રોજ જાહેર થશે એટલે કે દરેક પંચાયતોમાં જે કંઈ પણ નવા સરપંચો બનનાર બનનાર છે તો એ તમામે તમામની માહિતી એકવીસ ડિસેમ્બરના સાંજ પડતાં સુધીમાં લગભગ જાહેર થઈ જશે તો મિત્રો તમે પણ લોકશાહીનો લાભ લ્યો અને યોગ્ય ઉમેદવારોને પસંદ કરો લાયક અને સક્ષમ હોય તેવા ઉમેદવારોને મત આપવો કે જેથી કરીને ગામડાનો વિકાસ બહુ સરસ રીતે થઈ શકે એવા ઉમેદવારોની ઓકે બાય મિત્રો